મિત્રો વંદે માતરમ નમસ્તે સમજો કોઈપણ પ્રકારનો ત્વચા રોગ હોય ત્વચા રૂગ્ણ થઈ હોય સ્કિન ડિસીઝ હોય ઉજરડા પડતા હોય ખાજ આવતી હોય તો એવા પ્રકારમાં એક ઘરગથ્થુ તમને મલમ બનાવવાનું કહી દઉં છું મલમ તો ના કહેવાય પણ એક એવો નુસ્ખો છે કે તમને ખૂબ ફાયદો કરશે મિત્રો સંતરાની ઋતુમાં આપણે સંતરા ખાઈને એના છોડાનો નાશ કરી દઈએ છીએ ફેંકી દઈએ છીએ પણ આ ખૂબ ઉપયોગી ઔષધિઓ છે યાદ રાખજો સંતરાના છોડાને બને તો છાયડામાં સુકવવાનું અથવા તો છાયડે જો તાપ ઓછો પડે તો તાપમાં સૂકવીને એને બરણીમાં ભેગું કરીને મૂકી દેવાનું એ ખૂબ દિવ્ય ઔષધિ છે ખાસ કરીને હૃદયરોગીઓ માટે તો ખૂબ જ સારું છે પરંતુ અત્યારે સ્કિનના પ્રોબ્લેમવાળાની વાત કરી લઈએ સમજો જેને જે લોકોને ત્વચાની તકલીફો હોય એ લોકોએ લગભગ ચાર પાંચ ટુકડા એટલે બે સંતરાના છોડા નીકળે એટલા છોડા લઈ લેવાના અને ગાયના એક પણ વાર ગરમ કર્યા વગરના દૂધમાં અડધી વાટકી દૂધમાં એને પલળી દેવાના પલાળ્યા પછી પંદર વીસ મિનિટ પછી અડધો કલાક પછી એને બિલકુલ વાટી ગૂંટીને એનો લેપ તૈયાર કરી દો અને એ લેપ જ્યાં જ્યાં સ્કિનમાં તકલીફ હોય ત્યાં તમે લગાવી દો અદ્ભુત ફાયદો થશે મિત્રો આપણે યાદ રાખજો સંતરાના છોડાનો એકવાર પ્રયોગ બતાવેલો એલડીએલ ઘટાડવા માટે અને એચડીએલ વધારવા માટેનો આ પ્રયોગ હતો કે સમજો સંતરાના ટુકડા એટલે સુકાયેલા છાલને પાણીમાં પલારીને પંચોતેર ગ્રામ જેટલા પાણીમાં પલારીને સવાર સાંજ એનો જ્યુસ પીવામાં આવે કાઢો પીવામાં આવે તો અદ્ભુત ફાયદા થાય જ છે અને આપણે એના અનુભવો પણ બતાવેલા છે તો મિત્રો આ હૃદયનું પણ મિત્ર છે મસ્તિષ્કનું પણ મિત્ર છે અદ્ભુત ફાયદા થાય છે અન્ડરએસ્ટિમેટ ના કરતા પણ વિષયને અને હંમેશ મુજબ શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રયોગમાં ઉતરશો અસ્તુ શુભેચ્છા કરું છું કે આ પ્રયોગ તમને ફળે ભારત માતાને વંદન કરીને આ વિષયનો શ્રેય ભગવાનને અર્પણ કરીને સમાપન કરું છું નમસ્તે